ચૂંટણી પ્રચાર માટે હવે ફક્ત થોડા દિવસ બાકી છે ત્યારે જેતપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા એક રેલી કાઢવામાં આવી હતી। ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ દ્વારા જેતપુરમાં કોઈ જાતનો પ્રચાર કરવામાં આવેલ ન હતો, જ્યારે આજે મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપની નીતિ રીતિનો વિરોધ કરતા બેનરો સાથે રેલી કાઢી હતી। આ રેલીમાં ભાજપમાં નોટબંધી, જીએસટીના ખેડૂતોના મુદ્દા સાથે બેનરો સાથે જેતપુરમાં મુખ્ય રસ્તા ઉપર આ રેલી નીકળી હતી। આ રેલીમાં કોંગ્રેસના પોરબંદર લોકસભાના ઉમેદવાર લલિત વસોયા પણ જોડાયા હતા, સાથે જેતપુરના બજારમાં એક એક વ્યક્તિ સાથે હાથ મિલાવીને મળતા જતા હતા। મહિલા કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ચૂંટણી પ્રચારને લાગતા ખર્ચ માટે પંચ દ્વારા કોંગ્રેસની ઉમેદવારી લલિત વસોયાને નોટિસ આપવામાં આવેલ હતી, જેમાં લલિત વસોયા દ્વારા ચૂંટણી ખર્ચ તેની મર્યાદા કરતાં વધારે ખર્ચ કરીને ઓછો બતાવવામાં આવેલ હતો। આ બાબતે લલિત વસોયા દ્વારા ચૂંટણી પંચને લલિત વસોયા દ્વારા જવાબ પણ આપી દેવામાં આવ્યો છે। સુરેશ ભાલિયા, જેડેશ ટીવી, જેતપુર। આજે જેતપુર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે મારા સમર્થનની અંદર બહેનો પોતાનો પ્રચાર કરવા માટે રોડ ઉપર નીકળ્યો છે। અદ્ભુતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે। આપ જુઓ છો કે મોટી સંખ્યાની અંદર બહેનો મારા સમર્થનની અંદર આજે રેલી આકારે પ્રચાર કરી રહી છે। આજે અમે તમામ મહિલાઓએ રેલી કાઢી છે કે આ મોંઘવારીનો મુદ્દો, નોટબંધી, આ જીએસટી, આ તમામ મુદ્દા લઈ અને મહિલાઓ આજે રેલી કાઢી કે ભાજપ સરકારને મત ન આપે, વાર વાર મહિલાઓને છેતરી જાય છે। અને આજે બકાલાના 500 રૂપિયા કિલાના, આજે તમે જો શિક્ષણમાં પણ ગરીબની છોકરીઓ ભણતી નથી, આજે ચોખ્ખું પાણીનું પીવાનું પાણી પણ મળતું નથી, અને નોટબંધીની અંદર પણ એવું કર્યું કે મહિલાઓએ બિચારીઓએ જે બચત કરી હતી એ પણ મોદીએ રાતોરાત નોટબંધી કરી અને મહિલાઓની મૂડી બહાર કાઢી। એટલે આજે તમામ મહિલા જાગૃત થાય અને મોદીની વિરુદ્ધમાં નીકળી ભાજપ સરકારને મત નથી દેવું।